पोरबंदर ना कीर्ति मंदिर रस्ता पर प्रवासन विभाग द्वारा लाखों ना खर्चे आकर्षक अने कलात्मक कोतरणी वाली स्ट्रीट लाइट मुकवामा आवी हती। जे स्ट्रीट लाइट नी जाणवणी पालिकाने सोंपवामा आवी हती, परंतु घणा समयथी आ मार्गनी तमाम स्ट्रीट लाइट बंद हालतमां छे, जेथी अंधारा पर छवाई જતા સ્થાનિકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। महात्मा गांधीजीना जन्मस्थळ कीर्ति मंदिर खाते देश विदेशमांथी पर्यटकों मुलाकाते आवता होय छे, जेथी सीतला चौक थी माणेक चौक सुधीना रस्ता पर प्रवासन विभाग द्वारा आकर्षक अने कलात्मक कोतरणी वाली स्ट्रीट लाइट लाखों रूपियाना खर्चे मुकवामां आवी हती। अने आ स्ट्रीट लाइटनी जाळवणीनी जवाबदारी पालिका तंत्रने सोंपवामां आवी हती, परंतु आ स्ट्रीट लाइटोमांथी केटलीक लाइटो लटकी पड़ी हती અને કેટલીક લાઈટો નીકળી ગઈ હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। અને આ લટકી પડેલ લાઈટો જો કોઈના માથે પડે તો ગંભીર ઈજા પહોંચી શકે છે તેવો આ અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્રએ તુરંત કામગીરી કરી અને લટકતી લાઈટો ઉતરાવી દીધી હતી, પરંતુ હાલ આ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે। બંધ પડેલ સ્ટ્રીટ લાઈટના કારણે અંધકાર પડ છવાઈ જતા પ્રવાસીઓ રાહદારીઓ તેમજ આ વિસ્તારમાં હવેલીમાં આવતા વૈષ્ણવો અને દુકાનોમાં આવતા ગ્રાહકોની મુશ્કેલી વેઠવી પડે છે। ઉપરાંત આ વિસ્તારમાં 3-1 માસ પહેલા આ માર્ગ પરની એક કલાત્મક સ્ટ્રીટ લાઈટ ગાયબ થઈ ગઈ હતી। જે પાલિકાના જણાવ્યા મુજબ એક કારની ઠોકરના કારણે સ્ટ્રીટ લાઈટ તૂટી પડી હતી અને તૂટેલ સ્ટ્રીટ લાઈટને પાલિકા કચેરીના પટાંગણમાં મૂકી દીધી છે। પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ પાલિકા તંત્રએ કાર ચાલક સામે કોઈ પોલીસ ફરિયાદ કરવાની તસ્કી તો લીધી જ નથી, પરંતુ 3-3 માસથી આ સ્ટ્રીટ લાઈટ ફરીથી તે સ્થળે મૂકવાની તસ્દી પણ લેવામાં આવતી નથી। પોરબંદર કીર્તિ મંદિર રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ છે અને આ પોરબંદર ગાંધીભૂમિ છે, અહીંયા પ્રવાસીઓ આવતા જતા હોય અને આ લાઈટની ફરિયાદો અનેક વખત ઉઠી છે, પણ પોરબંદર નગરપાલિકા આ બાબતે કોઈ કાર્યવાહી કરતી નથી। અગાઉ 3-4 મહિના પહેલાં કોઈ એક્સિડન્ટ કરીને વયું ગયું, તો એક થાંભલો તોડી નાખ્યો હતો, એ થાંભલાને પાછું ઊભું કરવામાં નથી આવ્યું અને એની ઉપર કોઈ ધ્યાન નથી આપતું। કલેક્ટરે આ મેન્ટેન કરવા માટે નગરપાલિકાને આપેલું છે કે આનું મેન્ટેન કરો, પરંતુ નગરપાલિકા બીજી બધી પ્રવૃત્તિઓ કરે છે, પણ જે પ્રાથમિક જરૂરિયાતો પ્રજાની છે એ પૂરી નથી કરતી। અને રાત્રે બહારથી બીજા રાજ્યોથી પ્રવાસીઓ આવતા હોય ગાંધીભૂમિને જોવા માટે, તો આ રોડ ઉપર અંધારું છવાયેલું હોય છે અને સારામાં સારું જે સ્ટ્રીટ લાઈટો થાંભલા બનાવેલા છે પણ ખાલી સોફાના કાઠિયા જેવા છે અત્યારે। એમાં અમુક લાઈટો એવી બધી છે કે એમાં જીવનું જોખમ પણ છે, એવી સ્થિતિઓમાં લાઈટો પડેલી છે અને રસ્તામાં નીકળતા રાહદારીઓ છે, સોની માજન છે, કોઈ વૃદ્ધો છે કે કોઈને પણ ગમે ત્યારે અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ? આ અંગે ચીફ ઓફિસરને પણ અનેક વખત રજૂઆતો થઈ છે અને પાલિકાના સ્ટાફે ચીફ ઓફિસરને ટૂંક સમયમાં તે લાઈટ ફરીથી તે સ્થળે મૂકવાની અનેક ખાતરી આપ્યા પછી પણ મૂકવામાં આવેલ નથી, જેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેથી જે સ્થળેથી સ્ટ્રીટ લાઈટ તૂટી છે ત્યાં ફરીથી લાઈટ મૂકવામાં આવે, તેમજ બંધ થયેલ સ્ટ્રીટ લાઈટ ફરીથી રિપેર કરી આ વિસ્તારને ચડહડતો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।